हेलो बच्चा पालती जय श्री कृष्ण। फरीथी स्वागत छे तमारू तमारा फेवरेट एवा YouTube चैनल रोहित खेर फिजिक्स मां। आजे वातो करशुं क्लास 11 चैप्टर 4 ना मिनी लेक्चर आगळनो जे छे एमां वातो करवानी छे टेक्स्ट बुक ना उदाहरण 4.9। जो प्रक्षिप्त गति ना सूत्र आवडता हशे तो आ दाखलो तमारा माटे एकदम सरळ बनी जवानो छे, पण जो सूत्र नहीं आवडते तो पहला तो बच्चा पालती 25 वक्त सूत्र बधा ज लखीने तैयार करजो। सूत्र में किंमत मूकी अने व्यवस्थित रीते सेट करीने आपणे जवाब आपवानो છે। તો થોડું કેવું, જો રકમમાં ધ્યાન આપીએ જે તમારી સામે છે, શું કીધું છે, ક્ષમ ક્ષિતિજ દિશામાં ક્ષમ ક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટર બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે, બરાબર। કોઈ ક્રિકેટર છે બચ્ચા પાલટી, અહીંયા સમજીએ, એને આપણે જે ક્ષમ ક્ષિતિજ સાથે 30 ડિગ્રી, આને કહેવાય ક્ષમ ક્ષિતિજ, આને કહેવાય ઉધ્વ દિશા। ક્ષમ ક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એને ફેંકે છે તો આપણે ખબર છે એનો ગતિમાર્ગ કેવો છે, પરવલયાકાર થઈ જશે પ્રક્ષિપ્ત ગતિની અંદર। આ રીતે જશે 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 મેક્સિમમ હાઈટે આવશે, પછી પછી નીચે આવશે 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 ને અહીંયા સુધી પહોંચે, આ ટાઈપની ગતિ કરશે। ત્યારે બોલ માટે મહત્તમ ઊંચાઈ કેટલી છે, તો સૌ પહેલા તો જો ગિવન ડેટાની વાતો કરી લઈએ તો પ્રારંભિક ખૂણો બચ્ચા પાલટે આપી દીધું છે લોકો 30 ડિગ્રી થીટા 0, પ્રક્ષિપ્ત કોણ આપ્યો છે 30 ડિગ્રી, પ્રારંભિક વેગ આપ્યો છે 28 મીટર પ્રતિ સેકન્ડનો, એચએમ શોધવાનું કીધું છે, મહત્તમ ઊંચાઈ પહેલું કીધું છે, મહત્તમ ઊંચાઈ કેટલી હશે, તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એ જ સ્તરે પાછા આવવા માટે, સમજો એ જ સ્તરે પાછા આવવા માટે, જો સ્ટાર્ટિંગ માં સ્તરે હતો પછી એનું સ્તર ધીમે ધીમે ઉપર જાય ઉપર જાય ઉપર જાય, મેક્સિમમ થશે પાછું ઘટશે 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 પાછું અહીંયા પૂકશે, એટલે અહીંયાથી પછી પછી પાછું એ જ સ્તરે, આ બે સ્તર એક જ કહેવાય ને, લેવલ આ ઉપરનું લેવલ આ નીચેનું લેવલ આ કહેવાય સેમ લેવલ, તો એ જ સ્તરે પાછા આવવા માટે કેટલો સમય લાગશે એ પૂછેલું છે। જો સમયના બે સૂત્ર છે, એક છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, એટલે કે અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય જેને આપણે ટી એમ કહીએ છીએ, અને અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય એટલે કે ફ્લાઇંગ ટાઈમ ટી એફ કહીએ છીએ, તો બીજું તમને ટી એફ તમને પૂછેલું છે ટી એફ કેટલું થશે એ, અને ત્રીજી વસ્તુ બચાવ પાલટી તમને પૂછેલી છે કે ભાઈ શું છે, ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈ પરના બિંદુએ પડે છે, તો તે બિંદુના અંતરની ગણતરી કરો, તે જ બિંદુની ઊંચાઈ, મતલબ અહીંયાથી જ્યારે બોલ ફેંકવામાં આવે તે જ ઊંચાઈ તે પાછો પડે છે એટલે કે અહીંયા પહોંચે છે ત્યારે કેટલું અંતર કાપેલું હશે, એટલે કે એની અવધિ કેટલી છે એ, તો ત્રણ વસ્તુ પૂછેલી છે ને, ત્રણેયના સૂત્ર આવડતા હોવા જોઈએ। તો પહેલી વસ્તુ મેક્સિમમ ઊંચાઈ, તો કે આપણે જાણીએ છીએ કે મેક્સિમમ ઊંચાઈનું સમીકરણ કંઈક આવું છે, V0 sin થીટા 0 આખાનો સ્ક્વેર છેદમાં 2G। મેં તમને યાદ રાખો એક શોર્ટ ટ્રીક આપી દીધું, જે TM નું સમીકરણ હતું V0 sin થીટા 0 ના છેદમાં G, બંનેમાં અહીંયા બગડો ને અહીંયા બગડો લગાડ દેવાનું, બરાબર। તો V0 sin થીટા 0 આખાનો સ્ક્વેર હતો છેદમાં 2G હતું, V0 મૂકીએ 28, sin થીટા મૂકી દે sin 30 કેટલું થશે દરેકને ખબર હશે ને, જો કશું કરેલું છે નહીં, V0 ની બચ્ચા પાલટી કિંમત મૂકી દીધી છે આપણે 28, બરાબર, થીટાની બદલે આપણે મૂકી દીધું છે 30 ડિગ્રી, અને આ જે સાઇન 30 તમને જે દેખાય છે, સાઇન 30 આપણે લોકો 10મા ધોરણમાં જ કોષ્ટક આવતું શીખી ગયા હશો, સાઇન 30 બચાવ પાલટી કેટલું થવાનું છે 1/2, તો સાઇન 30 ને બદલે આપણે મૂકી દીધું છે 1/2 છેદમાં 2G હતું, જી ની કિંમત લઈ લીધી છે 9.8, એમાં તો કોઈને કઈ પ્રશ્ન નહીં હોય। તો ચલો આગળ વધીએ, તો અહીંયા શું થશે 28 ગુણાકારમાં 1/2, તો અહીંયાથી 2 ને કેન્સલ કરીએ, અહીંયા કરી નાખીએ છીએ આપણે 14, તો 14નો સ્ક્વેર બચવા પાલટી 14નો સ્ક્વેર છેદમાં 2 ગુણાકારમાં 9.8, 14નો સ્ક્વેર એટલે કે 196 ના છેદમાં 2 ગુણાકારમાં 9.8, એટલે કરવાનું શું તમારે કેલ્ક્યુલેટરમાં 196 ભાગાકારમાં 2, જે જવાબ આવે ફરીથી ભાગાકારમાં 9.8, 196 ભાગાકારમાં 2 કરશો એટલે જવાબ 98 આવશે, 98 ના પાછા છેદમાં 9.8 કરશો એટલે જવાબ આવી જશે 10 મીટર, એટલે પહેલોનો આન્સર તો સિમ્પલ વેથી આવી ગયો છે। બીજો છે ફ્લાઇંગ ટાઈમ, તો ફ્લાઇંગ ટાઈમનું સમીકરણ મેં તમને કેમ યાદ રાખવાનું કીધું હતું કે ભાઈ ફ્લાઇંગ ટાઈમ જે છે અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય, એટલે બીજું કંઈ નહીં, અહીંયા સુધી પહોંચવા માટે જે લાગતો સમય છે TM, એનું ડબલ કરી નાખવાનું છે, 2TM કરી નાખવાનું છે, તો TF બરાબર 2TM, અથવા જો સીધું સૂત્ર આવડતું હોય તો લખી નાખો, મને કંઈ વાંધો છે નહીં, આ તો મેં તમને હિન્ટ આપી હતી કે બે અલગ અલગ સૂત્ર યાદ રાખવાના નહીં, TF બરાબર 2TM કરી નાખવાનું, TM
एम નું ડબલ અને ટીએમ તો બધાને યાદ હશે v0 sin થીટા 0 ના છેદમાં g જો યાદ ન હોય તો શું કરવાનું છે 25 વખત અત્યારે જ લખીને પહેલા તો એ તૈયાર કરવાના છે બરાબર તમારી બધી કિંમત મૂકી દઈએ બગડો એમ ને એમ v0 એટલે 28 sin થીટા એટલે કે sin 30 ના છેદમાં g એટલે કે 9.8 તો બગડો એમ ને એમ 28 એમ ને એમ sin 30 એટલે ખબર છે 1/2 તો કેલ્સીમાં કરજો હવે કેલ્સીમાં બચ્ચા પણ ખાલી સિમ્પલ કરવાનું છે આ બગડો તો ઉડાડી દેવાનો આ બગડો ને આ બગડો તો ગયો ઓકે તો 28 ના છેદમાં 9.8 તો 28 ના છેદમાં 9.8 કરશો તો સમય આવશે 2.857 સમયનો એકમ પાછળ આપણે શું લખેલો છે સેકન્ડ લખેલો છે એસઆઈ એકમ બરાબર ટેક્સ્ટબુકમાં આને ઓલમોસ્ટ ઇક્વલ ટુ કેટલું કીધું છે લોકોએ 2.9 તો ભી ચાલે અને ત્રીજી વસ્તુ કે કેટલું ક્ષમશીત ડિરેક્શન ની અંદર અંતર કપાસ એટલે કે એની અવધિ આર તો આર નું સમીકરણ પણ અહીંયા થોડું ટ્વિસ્ટ છે જોજો શું ટ્વિસ્ટ છે આર બરાબર શું છે v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં g આ સૂત્ર છે આર નું અવધિ નું સૂત્ર છે ખ્યાલ છે ને બરાબર ખબર હશે સર જી જો આર બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં g v0 સ્ક્વેર એટલે કે 28 નો વર્ગ sin 2 થીટા 2 ગુણાકારમાં થીટા એટલે કે કેટલું થશે 30 એટલે 2 ગુણાકારમાં 30 કરવા પડે ને 2 થીટા છે થીટા નું ડબલ કરવું પડશે બરાબર ખરેખર થીટા 0 લખીએ ચાલો થીટા 0 નું બચ્ચા પાલટી ડબલ એનું ડબલ એટલે કે કાં તો સીધું 60 કરીએ 2 ગુણાકારમાં 30 એટલે કે થવાનું છે બચ્ચા પાલટી 60 ડિગ્રી ખાસ યાદ રાખજો અહીંયા 30 નથી લેવાનું લોચો લાગશે બાકી 30 લેવાનું છે ને અહીંયા લેવાનું છે 60 લેવાનું છે અહીંયા ઘણા છોકરાઓ ભૂલ કરી દે છે સર છોકરીઓ ભૂલ ન કરે હા એનાથી પણ થાય બરાબર તો ધ્યાન રાખજો 28 નો વર્ગ ગુણાકારમાં sin 60 છેદમાં g એટલે કે 9.8 ને sin 60 ની કિંમત ખબર હોવી જોઈએ બચ્ચા પાલટી √3/2 ને √3 તમારે ટેન્શન નથી લેવાનું √3 કેલ્ક્યુલેટરમાં કરવાનું છે √3 ની વેલ્યુ બચ્ચા પાલટી જો 28 નો વર્ગ એટલે કે થશે 784 આ જે √3 છે √3 કેલ્સીમાં કરશો તો જવાબ આવશે 1.732 ના અંશનો છેદ છે તો આપણે ખબર છે છેદમાં હોય તો આ બગડો અહીંયા વયો ગયો બરાબર બગડો ક્યાં ગયો બગડો અહીંયા ગયો ટેન્શનમાં આવી જતા નહીં બગડો અહીંયા ગયો છે તો 784 કેલ્સીમાં કરજો તમારે કઈ મહેનત કરવાની જરૂર છે નહીં 784 ગુણાકારમાં 1.732 ભાગાકારમાં બગડો ને ફરીથી ભાગાકારમાં 9.8 તો ફાઇનલ જવાબ આવશે બચ્ચા પાલટી અવધિનો 69.28 અંતર છે તો એસઆઈ એકમ મીટર ટેક્સ્ટબુકમાં લગભગ 69 કહી દીધું છે એમાં આપણે ટેન્શનમાં આવવાની જરૂર કશી છે નહીં તો વ્યવસ્થિત એવો બચ્ચા પરથી સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે સ્ક્રીનશોટ લેશો તો જ તમે ફેરબુકની અંદર લખી શકવાના છો અને જો દરેક વસ્તુ એકદમ પાણી જેવી મસ્ત એવી સાફ સુફરી થઈ ગઈ હોય મગજના ખોપડાની અંદર ઉતરી ગઈ હોય તો દરેક લોકો સુધી પહોંચાડવાની જવાબદારી બચ્ચા પાલટી તમારી છે તમારા દરેક ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયો પહોંચાડજો શેર કરજો થેન્ક યુ સો મચ કીપ લર્નિંગ કીપ શેરિંગ